હું અમદાવાદથી પ્રીતિ શાહ, સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વિચાર પ્રસ્તુતિ સ્પર્ધા અન્વયે હું પશુ પક્ષીની સેવા કરું છું તે વિષય અંતર્ગત મારા વિચાર પ્રસ્તુત કરું છું. હા, હું અબોલ પશુ પંખીની સેવા કરું છું કારણ કે તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. સૃષ્ટિ પરના તમામ જીવો, અબોલ પશુ પક્ષી આપણા સહકાર પર નિર્ભર છે. તેઓને પ્રભુએ વાચા નથી આપી, તેથી તેઓ તેમના ભૂખ, તરસ, દુઃખ, દર્દ, જગ્યા એ દરેક માટે માનવજાત પર મોટાભાગે નિર્ભર હોય છે અને આપણાથી જ તે લોકો આશા રાખતા હોય છે. અમે જાન્યુઆરી 18થી અવિરત ક્રમે અબોલ જીવ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. પહેલાં અમને એમની ભાષા સમજાતી નહોતી, પરંતુ હવે તેઓ શું કહેવા માંગે છે, તેમને શાની જરૂર હોઈ શકે તે બધો ખ્યાલ આવવા લાગ્યો છે. તેઓ તેમની ભાષામાં તેમને લાગતી ભૂખ, તરસ, તેમની સંવેદના, તેમની તકલીફ બધો સંદેશ આપણને પહોંચાડે છે. કોઈ પણ એક જણ તકલીફમાં હોય તો તે બધા ભેગા થઈ જાય છે અને મદદ માટે અવાજ કરે છે. તેમાંના કોઈને કંઈ વાગ્યું કર્યું હોય તો પણ તેઓ આપણને એની જાણ કરે છે. જરૂર છે તો બસ આપણે એમના સાનિધ્યમાં રહેવાની, તેમની આંખોની ભાષા સમજવાની અને તેમના સાથે પ્રેમાળ, હેતાળ વર્તન કરવાની. સરીસૃપ પ્રાણીને પણ જો આપણે હેરાન ના કરીએ તો એ પણ એના રસ્તે સડસડાટ જતા રહે છે. મારા અનુભવ પ્રમાણે અને મંતવ્ય પ્રમાણે દરેક મનુષ્યએ દિવસમાં 10 થી 15 મિનિટ તો અવશ્ય પશુ પક્ષીની સેવા માટે કાઢવા જોઈએ. જો આપણે તેમના માટે વિશેષ કંઈ ના કરી શકીએ તો પણ એમને નડીએ ના એ પણ ઘણું છે. તેઓ સાજા માંદા થાય તો તેમનો ઈલાજ કરવા માટે કોશિશ કરીએ. ઠંડીમાં ધાબળા, કંતાન, કોથળા પાથરીએ, ગરમીમાં પાણીના કુંડા ભરીએ, 2 ટંક એમને જમવાનું મળી રહે તે માટેની સુવિધા પૂરી પાડીએ અને તેઓને સુવા બેસવા રહેવા માટે થોડી સી જગ્યા આપીએ. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ આવા અબોલ જીવો માટે ઘણી સહૃદયતાપૂર્વક અવનવા કાર્ય કરી રહ્યું છે. આપણે તેમાંથી ખરેખર પ્રેરણા લેવી જોઈએ. અત્રે હું કરુણા ફાઉન્ડેશનની સમગ્ર ટીમનો, તેના પ્રણેતાનો અને આ વિચાર પ્રસ્તુતિ માટે આહ્વાન આપનાર શ્રી ભૂષિત શુકલજીનો અને સુશ્રી મહેક હિંડોચાનો દિલથી આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.